Hello students, how are you all? Namaste everyone. Right now I am explaining you the network devices. In last session I have completed layer 1 network devices, that are 5 network devices, that NIC card, modem, DSL, ADSL, hub and repeater. Today I am going to explain you the layer 2 network devices, that are switch and bridge. That two device are layer 2 network devices. So let's start with the switch. First of all, switch. Switch are networking device operating at layer 2, that is data link layer of OSI model. Okay, that means they connect device in a network and use packet switching to send, receive or forward data packets or data frames over the network. કારણ કે ફિઝિકલ લેયરમાં જ્યારે કનેક્ટ થશે ત્યાર પછી ડેટા કલેક્શન આવશે, અને ડેટા કલેક્શન લેયર 2નું કામ શું છે? સેન્ડ અને રિસીવ કરવાનું, ડેટાનું પેકેટને ફ્રેમમાં, પેકેટના ઓર ફ્રેમમાં કન્વર્ટ કરવાનું, આ કામ છે એ ઓએસઆઈ મોડેલના સેકન્ડ લેયરનું છે. તો એ લેયરમાં જે ડિવાઇસ વર્ક કરશે એ ડિવાઇસનું કામ પણ એ જ થશે, સેન્ડ રિસીવ ઓર ફોરવર્ડ ડેટા પેકેટ્સ ઓર ડેટા ફ્રેમ્સ. અ સ્વિચ હેઝ મેની પોર્ટ્સ. સ્વિચ છે એની પાસે, સ્વિચ જે ડિવાઇસ હાર્ડવેર ડિવાઇસ છે એમાં ઘણા બધા પોર્ટ હોય છે, ટુ વિચ કમ્પ્યુટર્સ આર પ્લગ્ડ ઇન. કમ્પ્યુટર ડાયરેક્ટ એની સાથે પ્લગ કરવાના હોય છે. ધેન વેન અ ડેટા ફ્રેમ અરાઇવ્સ એટ એની પોર્ટ ઓફ અ નેટવર્ક સ્વિચ, ઇટ એક્ઝામિન ધ ડેસ્ટિનેશન એડ્રેસ, પરફોર્મ necessary checks and send the frame to the corresponding device or devices. Okay, શું થશે? સ્વિચ જે છે એ સેન્ટ્રલી કનેક્ટેડ છે, લાઈક હબ. હબની જેમ જ સેન્ટ્રલી કનેક્ટેડ છે. આપણે હબ જોયું ત્યારે જ કીધું હતું કે હબ કરતાં સ્વિચનું પર્ફોમન્સ વધારે સારું છે, અને સ્વિચ ઇઝ ઓલ્સો વર્ક એઝ અ સેન્ટ્રલ કનેક્ટિંગ ડિવાઇસીસ. અને સ્વિચનું કામ લેયર 2માં છે, એટલે એ ફિઝિકલ કનેક્શન્સ અને નેટવર્ક કનેક્શન્સ, સેન્ડ રિસીવ ફોરવર્ડ ડેટાનું કામ પણ, આ બધી વસ્તુનું કામ પણ સ્વિચ કરે છે. તો સ્વિચમાં દરેક પોર્ટ છે માં એક એક કમ્પ્યુટર કનેક્ટેડ છે, જસ્ટ લાઈક અ સ્ટાર ટોપોલોજી. અને દરેક કમ્પ્યુટર જે છે એ, કોઈ એક કોમ્પ્યુટરે ડેટા ટ્રાન્સમિટ કર્યો છે તો એ સ્વિચના પોર્ટ સુધી આવશે ડેટા, અને ત્યાં એ જે ડેટા આવે છે એ ડેટાને એ એડ્રેસ, ડેસ્ટિનેશન એડ્રેસ, એ ડેટાને કઈ જગ્યાએ પહોંચવાનું છે એ એડ્રેસ પેકેટ કે ફ્રેમમાં હશે જ એ ચેક કરશે. બીજી કોઈ નેસેસરી ચેક કરવાની હોય ફેસિલિટીઝ તો એ ચેક કરશે, અને પછી એને સેન્ડ, ફ્રેમને સેન્ડ કરશે, ફોરવર્ડ કરશે. ઇટ સપોર્ટ્સ યુનિકાસ્ટ, મલ્ટીકાસ્ટ એઝ વેલ એઝ બ્રોડકાસ્ટ કમ્યુનિકેશન્સ. બધા જ કમ્યુનિકેશનમાં એ વર્ક થઈ શકે છે. દેન ધીસ વન ઇઝ ધ ઓલ કનેક્શન્સ ઓફ સ્વિચ. ઓકે, સ્વિચ જે છે એમાં પોર્ટ છે. આ પોર્ટ જે છે એ તમને અહીંયા બતાવે છે, અહીંયા નાના નાના પોર્ટ્સ છે, 4 પોર્ટ છે, અહીંયા પોર્ટ છે. દરેક કમ્પ્યુટર છે આ સાઈડ પણ, સામેની બાજુ, પેલી બાજુ પણ, બેક સાઈડ પણ પોર્ટ હોય છે, રાઈટ? એ સ્વિચ જે છે એ સ્વિચ અહીંયામાં દરેક કમ્પ્યુટર એક એક કનેક્ટેડ હોય છે. એક એનો કનેક્શન પોઈન્ટ છે કમ્પ્યુટરમાં, ને બીજો એન્ડ પોઈન્ટ છે એ સ્વિચમાં કનેક્ટેડ, જસ્ટ લાઈક અ સ્ટાર ટોપોલોજી. સ્ટાર ટોપોલોજીમાં વર્ક કરે છે. ઓકે, દેન નેક્સ્ટ વન, દેટ મીન્સ ફીચર્સ ઓફ સ્વિચ. અ સ્વિચ ઓપરેટ્સ ઇન લેયર 2 એન્ડ ઇન ડેટા લિંક લેયર ઓફ ધ ઓએસઆઈ મોડેલ. દેટ મીન્સ ધ ઇટ્સ હેવ અ ફીચર જસ્ટ લાઈક અ લેયર 2 મોડેલ, ઓએસઆઈ મોડેલ. ઓકે, ઇટ ઇઝ એન ઇન્ટેલિજન્ટ નેટવર્ક ડિવાઇસ ધેટ કેન બી કન્સીવડ એઝ અ મલ્ટીપોર્ટ નેટવર્ક બ્રિજ. મલ્ટીપોર્ટ નેટવર્ક બ્રિજ, બ્રિજનું કામ કનેક્શન પણ કરે છે અને બ્રિજનું કામ પણ કરે છે, બે નેટવર્કને કનેક્ટ કરવાનું. જસ્ટ લાઈક હવે રોડમાં જે બ્રિજ હોય શું કરે છે, બે રોડને કનેક્ટ કરવાનું કામ કરે છે, તો એવી રીતે અહીંયા સ્વિચ છે બ્રિજનું કામ પણ ઘણી વખત કરે છે. ઇટ યુઝિસ મેક એડ્રેસીસ, એડ્રેસીસ ઓફ મીડિયમ એક્સેસ કંટ્રોલ સબ લેયર ટુ સેન્ડ ડેટા પેકેટ્સ ટુ સિલેક્ટ ડેસ્ટિનેશન પોર્ટ. ઓકે, મેક એડ્રેસ છે એ આ ખાસ આ વસ્તુ છે. હબમાં મેક એડ્રેસ યુઝ ન થતું હતું, જ્યારે અહીંયા સ્વિચમાં મેક એડ્રેસ યુઝ થાય છે. મીડિયમ એક્સેસ કંટ્રોલ,
મેકનું ફૂલ ફોર્મ મીડિયમ એક્સેસ કંટ્રોલ. આ એડ્રેસીસ જે છે એમાં એ એડ્રેસીસ ઉપરથી એ ડેસ્ટિનેશન એડ્રેસ સર્ચ કરી શકે છે અને ડેટાને ત્યાં ડેસ્ટિનેશન સુધી પહોંચાડે છે, ડેસ્ટિનેશન પોર્ટ સુધી પહોંચાડે છે. ઇટ યુઝિસ પેકેટ સ્વિચિંગ ટેકનિક ટુ રિસીવ એન્ડ ફોરવર્ડ ડેટા પેકેટ્સ ફ્રોમ ધ સોર્સ ટુ ડેસ્ટિનેશન. એક આ વસ્તુ પણ સ્વિચ જે છે એ પેકેટના ફોર્મમાં ડેટા ટ્રાન્સમિટ કરે છે, એટલે પેકેટ સ્વિચિંગ ટેકનિક્સ. એટલે કે કોઈ પણ એક પાથ, જે પાથ ફ્રી છે, કયો પાથ બેસ્ટ પાથ છે એ પાથ પણ એ ચૂઝ કરી અને ડેસ્ટિનેશન સુધી પહોંચાડે છે. જ્યારે હબ એ ન કરતું, હબ છે એ બધા જ પોર્ટમાં ડેટા પહોંચ આપી દેતો, તો પછી જેનો જે ડેટા હશે એ રિસીવ કરી લેશે. ઇટ ઇઝ સપોર્ટ યુનિકાસ્ટ, મલ્ટીકાસ્ટ એન્ડ કોમ્યુનિકેશન, વન ટુ વન કોમ્યુનિકેશન, વન ટુ મેની કોમ્યુનિકેશન એન્ડ મેની ટુ મેની કોમ્યુનિકેશન્સ. આ બધી વસ્તુ જે છે એ સપોર્ટ કરે છે. દેન ટ્રાન્સમિશન મોડ ઇઝ ઓન ફૂલ ડુપ્લેક્સ, દેટ ઇઝ કોમ્યુનિકેશન ઇન ધ ચેનલ અકર ઇન બોથ ધ ડાયરેક્શન્સ એટ ધ સેમ ટાઈમ ડ્યુ ટુ ધીઝ કોલોઇઝન ડુ નોટ અકર. ઓકે, એક આ વસ્તુ ખાસ, હબ છે એ હાફ ડુપ્લેક્સમાં જ યુઝ થતું હતું, જ્યારે સ્વિચ છે એ ફૂલ ડુપ્લેક્સમાં યુઝ થાય. ફૂલ ડુપ્લેક્સમાં એટલે સેન્ડ અને રિસીવ બે સાઇમલ્ટેનિયસ થઈ શકે, દેટ ઇઝ કોલ્ડ ફૂલ ડુપ્લેક્સ. હાફ ડુપ્લેક્સમાં એટ અ ટાઈમ એક જ થાય, યા તો એ સેન્ડ થાય યા તો રિસીવ થાય. ઓકે, તો એ બોથ ડાયરેક્શનમાં સેમ ટાઈમમાં ડેટા ટ્રાન્સમિટ રિસીવ બે થઈ શકે છે, તો પણ કોલોઇઝન નહીં થાય. એ સ્વિચનો એક બેસ્ટ ફીચર છે. સ્વિચિસ આર એક્ટિવ ડિવાઇસ ઇક્વિપમેન્ટ વિથ નેટવર્ક સોફ્ટવેર એન્ડ નેટવર્ક મેનેજમેન્ટ કેપેબિલિટીઝ. કે એ નેટવર્ક મેનેજમેન્ટ કેપેબિલિટીઝ માટેનું જે ડિવાઇસ છે, એક્ટિવ ડિવાઇસ છે, એક્ટિવલી વર્ક છે. કારણ કે એક્ટિવ ડિવાઇસ એટલા માટે કારણ કે ઇન્ટેલિજન્ટ ડિવાઇસ પણ છે, અને એ બેસ્ટ પાથ કયો છે, એડ્રેસ કયું છે, કયા પેકેટમાંથી આવ્યું છે, આ બધી જ વસ્તુ એને સ્વિચમાં ખબર હોય છે. અને સ્વિચમાં એ મેક એડ્રેસનું ટેબલ હોય છે, જ્યારે હબ છે એ ડમ ટર્મિનલ છે, એ ખાલી પાસ જ કરે છે, એની પાસે બીજી કોઈ ફેસિલિટીઝ નથી. સ્વિચિસ કેન પરફોર્મ સમ અધર એરર ચેકિંગ બિફોર ફોરવર્ડિંગ ડેટા ટુ ધ ડેસ્ટિનેશન પોર્ટ. આ એક એનું એટલે જે એક્ટિવ ડિવાઇસ છે, કારણ કે એ ચેક કરે છે કે પોર્ટ ઉપર ડેટા છે એ પૂરેપૂરો આવી ગયો છે, એરર ફ્રી ડેટા આવ્યો છે પોર્ટ સુધી, કે એમાં કોઈ મિસ્ટેક છે એ ચેક કરી અને પછી જ એને ફોરવર્ડ કરે છે. ધીસ નંબર ઓફ ધ નંબર ઓફ પોર્ટ ઇઝ હાયર 24 or 48. 24 પોર્ટનું સ્વિચ હોય છે અથવા તો 48 પોર્ટની સ્વિચ હોય છે. ઓકે, દેન દેર આર ટાઈપ્સ ઓફ સ્વિચિસ, 4 ટાઈપ્સ ઓફ સ્વિચિસ: અનમેનેજ સ્વિચિસ, મેનેજ સ્વિચિસ, લેન સ્વિચ એન્ડ POE સ્વિચ. ટર્ન બાય ટર્ન, વન બાય વન, લેટ્સ અન્ડરસ્ટુડ ધ વોટ ધ સ્વિચિસ આર ડન. અનમેનેજ્ડ સ્વિચ, દીસ આર ઇનએક્સપેન્સિવ સ્વિચિસ કોમનલી યુઝડ ઇન હોમ નેટવર્ક એન્ડ સ્મોલ બિઝનેસ. અનમેનેજ સ્વિચ જે છે એ નાના પાયે જે યુઝ કરવાના હોય ત્યાં, અને બહુ મોટું નેટવર્ક ન હોય તો ત્યાં અનમેનેજ સ્વિચનો યુઝ થાય. દે કેન બી સેટ બાય સિમ્પલી પ્લગિંગ ઇન ધ નેટવર્ક, આફ્ટર વિચ દે ઇન્સ્ટન્ટલી સ્ટાર્ટ ઓપરેટિંગ. પ્લગ એન્ડ પ્લે ઓપ્શન્સ છે, જસ્ટ લાઈક અ યુએસબી પોર્ટ, યુએસબી પેન ડ્રાઈવ. યુએસબી પોર્ટ ઉપર કોઈ પણ ડિવાઇસ કનેક્ટ થાય એટલે પ્લગ એન્ડ પ્લે તમે કરી શકો છો. ધીસ સ્વિચ, અનમેનેજ સ્વિચ આર ઓલ્સો વર્ક ઓન ધ પ્લગ એન્ડ પ્લે ટેકનોલોજી. વેન મોર ડિવાઇસીસ નીડ ટુ બી એડેડ, મોર સ્વિચિસ આર સિમ્પલી એડેડ બાય ધ પ્લગ એન્ડ પ્લે મેથડ. ઓકે, તમારે એક કરતાં વધારે, અત્યારે સ્વિચ તમે યુઝ કરી છે એ 24 પોર્ટનું છે, પણ 24 પોર્ટમાં બધી જ ડિવાઇસ કનેક્ટેડ નથી, એમાંથી 15 પોર્ટ જ યુઝ છે અને તમારે હજુ એમાં બીજા 5 એડ કરવા છે, તો પોર્ટ ખાલી છે તો 5 બીજા એડ કરી પ્લગ કરો અને કનેક્શન છે એ તરત જ છે એ આવી જશે અને તમે એને સ્વિચની સાથે એને યુઝ થઈ શકશે. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ પ્લગ એન્ડ પ્લે ટેકનોલોજી. દે આર રિફર ટુ એઝ અનમેનેજ સિન્સ દે ડુ નોટ રિક્વાયર ટુ બી કન્ફિગર ઓર મોનિટર. તમે અનમેનેજ એટલા માટે જ કે તમારે કન્ફિગરેશન્સ કાંઈ એમાં નવા પોર્ટમાં નવી ડિવાઇસ એડ કરી છે તો એનું કોઈ કન્ફિગરેશન્સ તમારે કરવાનું નથી, ખાલી પ્લગ કરો અને યુઝ કરો, રાઈટ? તો દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ અ અનમેનેજ્ડ સ્વિચ. Then managed switch. These are costly switches. They are used in organization with large and complex network since they can be customized to argument. That means
एग्यूमेंट एनो मीनिंग एम थे इन्क्रीज वेल्यू ऑफ थिंग्स देट मीन्स के नंबर ऑफ थिंग्स नंबर ऑफ फीचर्स आ बड़ी वस्तु जो है तब एम कस्टमाइज करी सको द फेसिलिटीज ऑफ द स्टैंडर्ड स्विच तमे जे स्विच मैनेज स्विच हे तो ये मैनेज स्विच ने तमे तमारी रीते कस्टमाइज कर सको अने एना फीचर्स से तमारी रीते सेट कर सको छो अनमेनेज में आ वस्तु कहीं होती नहीं तो आ एग्यूमेंटेड फीचर्स में बी क्यू ओ एस क्वॉलिटी ऑफ सर्विसेस लाइक हायर सर्विस लेवल्स बेटर प्रिसेशन कंट्रोल एंड कम्प्लीट नेटवर्क मैनेजमेंट ओके आ बदा टाइपना फेसिलिटीज सिक्योरिटी लेवल वधारवानू कंट्रोल सीस्टम वधारवानी नेट मैनेजमेंट नेटवर्क में सीस्टम वधारवानी आवा बदा जे मैनेज कॉन्फिग्रेशन्स छे ए क्यू आर्ग्युमेंट्स फीचर्स में एड करी सको देट इज कॉल्ड क्यू ओ एस क्वॉलिटी ऑफ सर्विस में आ बदा फीचर्स छे होय छे ए मैनेज्ड स्विचनी अंदर Despite their cost, they are preferred in growing organization due to their scalabilities and flexibilities. Scalabilities, તમે આખો એનો એરિયા છે એક્સપાન્ડ કરી શકો છો નેટવર્ક એક્સપાન્ડ કરી શકો છો એનો સ્કેલ છે અપ કરી શકો છો ફ્લેક્સિબિલિટીઝ તમે કસ્ટમાઇઝ તમારી રીતે કરી શકો છો દેટ ઇઝ કોલ્ડ ધ ફ્લેક્સિબિલિટીઝ ઓફ ધ ફીચર ઓફ મેનેજમેન્ટ સ્વિચ દેટ ઇઝ વાય ઇટ ઇઝ પ્રિફર્ડ ઇન કોમ્પ્લેક્સ એન્ડ હાયર લાર્જ બિઝનેસ सिंपल नेटवर्क मैनेजमेंट प्रोटोकॉल इज यूज फॉर कॉन्फिगरिंग मैनेजिंग स्विच स्विच ने मैनेज करवानू छे एने तमारी रीते कस्टमाइज करवानू छे कॉन्फिगर करवानू छे तो एना माटे SNMP सिंपल नेटवर्क मैनेजमेंट प्रोटोकॉल आ प्रोटोकॉलनो यूज करीने आखी डिवाइस ने तमे कॉन्फिगर करो छो एने कंट्रोल करी सको छो एना प्रोटोकॉल जे छे एने SNMP प्रोटोकॉल थ्रू ज एना आखा स्विचना प्रोटोकॉल छे डिफाइन थई सके छे देन नेक्स्ट वन देट इज लेन स्विच लोकल एरिया नेटवर्क स्विच कनेक्टेड डिवाइसीस इन द इंटरनल लेन ऑफ ऑर्गेनाइजेशन एक मोटू ऑर्गेनाइजेशन छे एमा जे नाना नाना लेन छे बधाने एक लेन करवा माटे लेन स्विचनो यूज थाय दे आर ओल्सो रिफर्ड एज इथरनेट स्विचिज ओर डेटा स्विचिज एने इथरनेट एटले कि केबल थ्रू कनेक्ट थाय छे ने डेटा बधाने एक करी नाखवा माटे यूज थाय छे देट्स वाय दे लेन स्विच इज ओल्सो कॉल्ड एज इथरनेट स्विच ओर लेन स्विच These switches are particularly helpful in reducing network congestion or bottleneck. Network collision je che e ane e network nu je basic area je che e area aku configure karva mate starting area je che lane to lane connect se jay to starting no main lane je che e j configure karva mate lane switch no use thai che. They allocate bandwidth in manner so that there is no overlapping of data packet in a network okay LAN network ni andar LAN switch ni andar bandwidth je che e fix ape che e bandwidth che tamne allot kareli che ke atli bandwidth che e LAN switch ma use thase ena thi vadhare bandwidth nahi use thai to etli bandwidth ni andar whole network ma data che e manage kari ape che तो पण ए नान ओछा बेनविथमां पण वधारे डेटा मैनेज करी सके छे अने प्रोपरली डेटा ट्रांस सेंट एंड फॉरवर्ड थई सके छे देन नेक्स्ट वन इज POE स्विच पावर ओवर इथरनेट स्विचिज आर यूज इन POE गीगाबिट इथरनेट इथरनेट माटे ज आ पण यूज थाय छे पण डेटा छे ए बल्क एरियामां अहींया बेन्डविथ वधी जशे अने ए डेटा पण वधारे ट्रांसमिट करी शको छो जो बहु बल्क एरिया छे बल्क लोड अपलोड छे बल्क डाउनलोड छे बल्क डेटा सेंड एंड रिसीव करवानो छे तो POE इथरनेट स्विचनो यूज करवानो कारण के ए इथरनेट स्विच जे छे ए गीगाबिटमां डेटा ट्रांसमिट करी शके छे POE टेक्नोलॉजी कम्बाइंड डेटा एंड पावर ट्रांसमिशन ओवर द सेम केबल सो दैट डिवाइस कनेक्ट टू इट कैन रिसीव बोथ इलेक्ट्रिकली एज वेल एज द डेटा ओवर द सेम लाइन आ एक एनो फीचर बेस्ड फीचर्स के POE टेक्नोलॉजी पावर ओवर इथरनेट नो मीनिंग ज ए थाय कि इलेक्ट्रिकल डेटा अने बीट डेटा बे डेटा ने साथे एक ज केबल माथी ट्रांसमिट करी सके छे अने रिसीव करी सके छे POE स्विचिज ऑफर ग्रेटर फ्लेक्सिबिलिटीज एंड सीम्प्लिफाइज द केबलिंग कनेक्शन्स फ्लेक्सिबिलिटीज पण घणी छे अने केबल कनेक्शन पण ईजी टू मैनेज अने ईजी टू मेंटेन છે દેટ્સ વાય POE સ્વિચ જે છે એ બલ્ક ડેટા અને લાર્જ ડેટા કમ્યુનિકેશન માટે યુઝ થાય છે
देन एप्लिकेशन ऑफ स्विच, क्या क्या स्विच नो कई रीते यूज थाय छे. स्विच हेल्प अस टू मैनेज द फ्लो ऑफ डेटा अक्रॉस द नेटवर्क. डेटा नो फ्लो जे छे ए केवो छे ने केतली टाइप नो क्वॉलिटी नो डेटा छे ने क्वांटिटी नो डेटा छे एना उपरथी तमे टाइप ऑफ स्विच यूज करी अने डेटा ने मैनेज करी सको छो. मीडियम टू लार्ज साइज लेन कंटेन अ नंबर ऑफ लिंक्ड मैनेज स्विच. मीडियम लेन छे ने लार्ज लेन में कन्वर्ट करवू छे तो वच्चे लेन टू लेन स्विच यूज करी अने तमे लार्ज नेटवर्क छे एस्टाब्लिश करी शकाय छे. Switches are widely used in small office, home office application to access the various broadband services. Unicast, broadcast, બધી કમ્યુનિકેશનમાં સ્વિચનો યુઝ થઈ શકે છે. દેટ્સ વાય નાના એરિયામાં, સ્મોલ બિઝનેસમાં પણ સ્વિચનો યુઝ થાય છે. ત્યાં આપણે અનમેનેજ સ્વિચ યુઝ કરીશું કે જેથી તમે બધું બ્રોડકાસ્ટ ડિવાઇસીસ બધી છે એ એક જ લેનમાંથી યુઝ થઈ શકે. It is used in computer network to connect the devices together physically. બધી ડિવાઇસને ફિઝિકલી એક જ નેટવર્કમાં કનેક્ટ કરવું હોય ઇથરનેટ થ્રુ તો સ્વિચનો યુઝ થાય છે. અ સ્વિચ કેન ટ્રાન્સફર ડેટા ટુ એની ઓફ ધ અધર ડિવાઇસીસ આઈધર યુઝિંગ હાફ ડુપ્લેક્સ મોડ ઓર ફૂલ ડુપ્લેક્સ મોડ. બે મોડની અંદર કામ કરી શકે છે એટલે કોઈ પણ ડિવાઇસને માંથી ડેટા ટ્રાન્સમિટ તમે કરી શકો છો. દેટ્સ વાય સ્વિચ હબ કરતાં બેટર યુઝ છે એ સ્વિચનો છે. Advantages of switch, it help us to reduce the number of broadcast domain. Domain છે એ ઓછા કરી શકવાનો. એક મેઇન ડોમેન આપો એના સબ ડોમેન છે એ સ્વિચ સાથે કનેક્ટ કરી દીધા છે તો મેઇન ડોમેન એક જ હોય. બાકી બધા એના લેનના બાકીના બધા સ્વિચ કનેક્ટ કરેલી છે તો બધા એક જ ડોમેનની અંદર કામ કરી શકે. સપોર્ટ વી લેન દેટ કેન હેલ્પ ઇન લોજિકલ સેગમેન્ટેશન ઓફ પોર્ટ્સ. ઓકે, વી લેનનો વર્ચ્યુઅલ લેન પણ એ સપોર્ટ કરે છે તો વર્ચ્યુઅલ લેન છે એ પોર્ટમાં મૂકેલું હોય તો વર્ચ્યુઅલી તમારું લેન છે એ કોઈ સ્ટેશન છે એ ફાર રિમોટ એરિયામાં છે તો એ તમે એને પણ તમારા જે મેઇન ઓફિસ છે એની સાથે તમે કનેક્ટ કરી શકો છો. વર્ચ્યુઅલ લેનનો મિનિંગ આપણે આગળ ભણી જ ગયા છીએ કે ડેસ્ટિનેશન જે ફિઝિકલી જે કેમ્પસ છે એ બીજી જગ્યાએ હોય પણ તમે એને કંટ્રોલ અહીંયા તમારી મેઇન ઓફિસથી કરી શકો. ધેટ ઇઝ કોલ્ડ ધ વર્ચ્યુઅલ લેન. અને એ બધા લેનનું એક જ લેન હોય અને બધા એક જ નેટવર્કમાં વર્ક કરતા હોય તો કોઈ પણ પીસીને તમે કોઈ પણ જગ્યાએથી હેન્ડલ કરી શકો. સ્વિચીસ કેન મેક યુઝ ઓફ કેમ કેબલ ટેબલ ફોર પોર્ટ ટુ મેક મેપિંગ. ઓકે, કેમ ટેબલ જે છે એ કંટ્રોલ એક્સેસ મેપ જે છે એ મેપ માટે મેક એડ્રેસ આપણે બનાવવાનું હોય એ મેક એડ્રેસ સ્વિચમાં હોય એના ઉપરથી જે ડેસ્ટિનેશન પોર્ટને આઈડેન્ટિફાય કરે છે તો એ તમે ઇઝીલી સ્વિચમાં કન્ફિગર કરી શકો છો એને યુઝ કરી શકો છો. જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટોલ કર્યો ત્યારે કન્ફિગર ઇઝીલી થઈ શકે છે. ડિસએડવાન્ટેજીસ ઓફ સ્વિચ, નોટ એઝ ગુડ એઝ રાઉટર ફોર લિમિટિંગ બ્રોડકાસ્ટ. બ્રોડકાસ્ટ છે લિમિટેશન છે, બેન્ડવિથ ફિક્સ આપેલી હોય છે એટલે એ રાઉટર કરતાં એની બેન્ડવિથ છે ઓછી હોય છે. કમ્યુનિકેશન બિટવીન વી લેન્સ રિક્વાયર્સ ઇન્ટર વી લેન રાઉટિંગ બટ ધેટ ધીસ ડેઝ દેર આર મેની મલ્ટી લેયર સ્વિચિંગ અવેલેબલ ઇન ધ માર્કેટ. વી લેન જ્યારે વર્ચ્યુઅલ લેન એડવાન્ટેજીસ આપણે જોયું કે વર્ચ્યુઅલ લેનમાં પણ સ્વિચ કનેક્ટ થઈ શકે છે પણ વર્ચ્યુઅલ લેનમાં જ્યારે નેટવર્કને કનેક્ટ કરવું હોય ત્યારે ઇન્ટરનલ જે લેન છે એ લેનમાં રાઉટિંગનો યુઝ થાય અને વર્ચ્યુઅલ લેનમાં સ્વિચનો યુઝ થાય તો જ એ પ્રોપરલી વર્કઆઉટ કરી શકે છે. હેન્ડલિંગ મલ્ટીકાસ્ટ પેકેજ દેટ રિક્વાયર્ડ ક્વાયટ અ બીટ ઓફ કન્ફિગરેશન્સ એન્ડ પ્રોપર ડિઝાઇનિંગ. મલ્ટીકાસ્ટ પેકેજ જ્યારે આવે છે, મલ્ટીકાસ્ટિંગ જ્યારે યુઝ બ્રોડ કમ્યુનિકેશન થવાનું હોય ત્યારે તમારે ટેબલને કન્ફિગરેશન પ્રોપર કરવું પડે અને એમાં વધારે બેન્ડવિથ અને વધારે બિટ્સનો પણ યુઝ થાય છે. રિડ્યુસિસ ધ નંબર ઓફ બ્રોડકાસ્ટ ડોમેન. નંબર ઓફ બ્રોડકાસ્ટ ડોમેન છે એ રિડ્યુસ થઈ જાય, એક જ ડોમેનમાંથી વર્ક થઈ શકે છે. તે ડોમેન જ્યારે વધારે જોઈએ છે તો ત્યાં તમે સ્વિચને યુઝ ના કરી શકો. Then next device is bridge. Switch is complete here. Okay, this one is all layer 2 switch, about switch, layer 2 switch, and next one layer 2 device is bridge. Bridge is a network device that connect multiple lane together to form a large lane. Same vastu
સ્વિચની જેમ જ લેન ટુ લેન કનેક્શન પણ થઈ શકે છે, પણ બ્રિજનું કામ આપણને સેમ વે એઝ બ્રિજ. બ્રિજનું કામ શું છે કે બે રોડને કનેક્ટ કરે, રોડ બ્રિજ જે હોય એ સેમ વસ્તુ બે લેનને કનેક્ટ કરવા માટે બ્રિજનો યુઝ થાય. ધ પ્રોસેસ ઓફ આર એગ્રીગેટિંગ નેટવર્ક ઇઝ કોલ્ડ ધ નેટવર્ક બ્રિજિંગ. બે નેટવર્કને બધા નેટવર્કને કમ્બાઈન કરવાનું કામ, એગ્રીગેટનો મિનિંગ બધું હોલ કમ્બાઈન કરો, એનું કામ છે, બ્રિજનું કામ છે, એને કહેવાય નેટવર્ક બ્રિજિંગ. બ્રિજ કનેક્ટ ધ ડિફરન્ટ કમ્પોનન્ટ સો દેટ ધે અપીયર એઝ પાર્ટ ઓફ અ સિંગલ નેટવર્ક. બધા નેટવર્કને અલગ અલગ નેટવર્કને કનેક્ટ કરે એટલે આખું એક જ નેટવર્ક કન્સિડર થઈ શકે. બ્રિજ જીસ ઓપરેટ્સ એટ ધ ડેટા લિંક લેયર ઓફ ઓએસઆઈ મોડેલ એન્ડ હેન્સ ઓલ્સો રિફર ટુ એઝ અ લેયર ટુ સ્વિચિસ. લેયર ટુ સ્વિચ તરીકે પણ યુઝ થઈ શકે છે અને લેયર ટુ ડિવાઇસ તરીકે પણ યુઝ થઈ શકે, બિકોઝ ઇટ ઇઝ યુઝડ ઇન ડેટા લિંક લેયર ઓફ ઓએસઆઈ મોડેલ. ઓકે, ધીસ વન ઇઝ ધ કનેક્શન ઓફ બ્રિજ. આ બધા કમ્પ્યુટર છે, આ બસ ટોપોલોજી છે. બસમાં આ એક લેન વન છે, આ લેન વન છે, સોરી આ લેન વન છે, લેન વન અને લેન ટુ વચ્ચે બ્રિજ કનેક્શન, એટલે બે લેનનું એક જ આખું નેટવર્ક થઈ ગયું. ઓકે, તો એ નેટવર્ક જે છે એ બ્રિજ કનેક્શન. આ જે સિમ્બોલ છે એ બ્રિજનો છે, એટલે આ બ્રિજ ડિવાઇસ કનેક્ટેડ છે એવું કહેવાય છે, રાઈટ? બ્રિજનો સિમ્બોલ આ રીતે આમ કરીને આ બ્રિજનો સિમ્બોલ છે. ઓકે, સો દેટ ઇઝ અ કનેક્શન ઓફ ફિઝિકલ કનેક્શન ઓફ બ્રિજ. નાવ ફંક્શન ઓફ બ્રિજ. મેઇન ફંક્શન ઓફ બ્રિજ ઇઝ ટુ એક્ઝામિન ધ ઇનકમિંગ ટ્રાફિક એન્ડ એક્ઝામિન વેધર ટુ ફિલ્ટર ઇટ ઓર ફોરવર્ડ ઇટ. તમારો જે ડેટા પોર્ટ ઉપરથી જે ડેટા આવે છે, ટ્રાફિક આવે છે, એ ડેટાને એ ચેક કરે છે. અગર એ ડેટા છે એ ફિલ્ટર કરવા જેવો છે, એક કરતાં વધારે વાર ડેટા આવી ગયો છે, ડુપ્લિકેટ ડેટા આવી ગયો છે, તો એનો એક ફિલ્ટર કરી અને પછી એને ફોરવર્ડ કરે છે. બ્રિજ નેટવર્કિંગ ડિવાઇસ ઇઝ યુઝડ ફોર ડિવાઇડિંગ લોકલ એરિયા નેટવર્ક ઇન ટુ સેવરલ સેગમેન્ટ્સ. એક આ વસ્તુ ખાસ, આખું લેન છે એને નાના નાના સેગમેન્ટમાં ડિવાઇડ કરવાનું કામ એ બ્રિજ કરે છે. ઇટ ઇઝ યુઝડ ઇન લેયર ટુ ડેટા લિંક લેયર્સ. ઇટ ઇઝ યુઝ ટુ સ્ટોર ધ એડ્રેસ ઓફ મેક ઇન પીસી યુઝડ ઇન નેટવર્ક એન્ડ ઓલ્સો યુઝડ ફોર ડિમિનિસિંગ ધ નેટવર્ક ટ્રાફિક. ટ્રાફિકને ક્લિયર કરવા માટેનું કામ એ બ્રિજ કરે છે, અને એનો જે દરેક ડેટા છે એનું એડ્રેસ જે છે એ સ્ટોર કરવાનું કામ પણ બ્રિજ કરે છે. દેન વર્કિંગ પ્રિન્સિપલ ઓફ બ્રિજ. ઇટ બ્લોક્સ ઓર ફોરવર્ડ ધ ડેટા ડિપેન્ડિંગ ઓન ધ ડેસ્ટિનેશન મેક એડ્રેસ એન્ડ ધીસ એડ્રેસ ઇઝ રિટર્ન ઇન ટુ એવરી ડેટા ફ્રેમ. ડેટા જે છે એ ફ્રેમના ફોર્મમાં હોય છે, ફ્રેમમાં એનું મેક એડ્રેસ હોય છે. કારણ કે આગળ આપણે જોયું હતું ત્યારે ફ્રેમ કઈ રીતે હોય, તો કે ફ્રેમ જ્યારે યુઝ થયું હોય ત્યારે ફ્રેમમાં અહીંયા એક એડ્રેસ, ડેસ્ટિનેશન એડ્રેસ હોય છે, અહીંયા ડેટા હોય છે અને અહીંયા એનું ચેકસમ હોય છે, રાઈટ? એટલે આ એડ્રેસ છે, આ ડેટા છે અને આ ચેકસમ છે, એટલે એને FADC કહેવાય. ચેકસમ એટલે રિસીવ થયું છે કે એરર ફ્રી રિસીવ થયું છે કે નથી થયું, એ ચેકસમ માટે છેલ્લો એક બીટ હોય છે, રાઈટ? તો એ ફ્રેમના ફોર્મમાં હોય છે. તો આ એડ્રેસ જે છે એ અહીંયા હોય છે, ડેસ્ટિનેશન એડ્રેસ એ ચેક કરે છે અને પછી એ ડેટા છે એ આગળ ફોરવર્ડ કરે છે. ઇન ધ કમ્પ્યુટર નેટવર્ક બ્રિજ સેપરેટ્સ અ લેન ઇન ટુ ડિફરન્ટ સેગમેન્ટ. સેગમેન્ટમાં બધા અલગ અલગ લેનને કમ્બાઈન કરે છે, પણ દરેક લેનનું એક સેગમેન્ટ રાખવું હોય છે, લાઈક સેગમેન્ટ વન એન્ડ સેગમેન્ટ ટુ એક્સેટ્રા એક્સેટ્રા. એન્ડ મેક એડ્રેસ ઓફ ઓલ ધ પીસીસ કેન બી સ્ટોર્ડ ઇન ટુ ધ ટેમ્પલ. દરેક એડ્રેસ કોમ્પ્યુટર છે એની સાથે સેગમેન્ટમાં જેટલા કોમ્પ્યુટર અટેચ છે એ બધાનું એક એડ્રેસ ટેબલ ફોર્મેશન કરેલું હોય, અને એમાં બધાના એડ્રેસ મેક એડ્રેસ છે એ મૂકેલું હોય. મીડિયમ એક્સેસ કંટ્રોલ. For instance, PC1, for example, PC1 transmit the data to PC2, where the data will transmit to the bridge first. So, the bridge reads the MAC address and decide whether to transmit the data to segment 1 or segment 2.
ओके हवे पीसी वन छे पीसी टू छे पीसी वन ने डेटा ट्रांसमिट पीसी टू सुधी करवानो छे तो पीसी वन जे डेटा ट्रांसमिट करशे ए पहेला ब्रिज सुधी पहोंचशे ब्रिज सुधी जयरे पहोंचशे त्यारे ए जे डेटा ने फ्रेमना फॉर्ममां छे एमां ए डेस्टिनेशन मेक एड्रेस छे ए चेक करशे એ જોશે એટલે એને ખબર પડશે કે મેક એડ્રેસ જે છે એ ડેસ્ટિનેશન એડ્રેસ છે એમાં અને એ પીસી ટુનું છે ઓકે તો હવે પીસી ટુ જે છે એને ત્યાં સુધી પહોંચવા માટે એને કયા સેગમેન્ટ થ્રુ પીસી ટુમાં પહોંચવાનું સેગમેન્ટ વનમાંથી કે સેગમેન્ટ ટુમાંથી બે લેન કનેક્શન છે બે લેનમાંથી એની પાસે પાથ તો છે જ તો એ કઈ રીતે ધેરફોર પીસી ટુ ઇઝ એસેસિબલ ઇન સેગમેન્ટ વન પીસી ટુ છે એ સેગમેન્ટ વનમાં અલોકેટ કરેલું હોય તો વિચ મીન્સ દેટ ધ બ્રિજ ટ્રાન્સમિટ ધ ડેટા ઇન સેગમેન્ટ વન ઓનલી એન્ડ એલિમિનેટ ઓલ ધ કનેક્ટેડ પીસીઝ ઇન સેગમેન્ટ ટુ ઇન ધીસ વે ધ બ્રિજ રિડ્યુસિસ ટ્રાફિક ઇન અ કમ્પ્યુટર સેગમેન્ટ એને આખા સેગમેન્ટ લેનના સેગમેન્ટ પડેલા છે સેગમેન્ટ વનની અંદર 1 to 10 પીસી છે અને સેગમેન્ટ ટુની અંદર 11 to 20 પીસી છે હવે પીસી વનને પીસી ટુમાં મોકલવાનું છે તો પીસી ટુ છે એ ઓલરેડી સેગમેન્ટ વનમાં જ છે તો એને બ્રિજ સુધી પહોંચીને સીધું એને સેગમેન્ટ વનમાં જ પાછું ટ્રાન્સમિટ કરવાનું છે સો સેગમેન્ટ ટુમાં એ ડેટા જશે જ નહીં રાઈટ તો એનાથી ટ્રાફિક છે એ કંટ્રોલ થશે ઓકે સો બ્રિજ ઇઝ યુઝ ફોર ટ્રાફિક કંટ્રોલિંગ The application of bridge, a bridge in a computer network connects with other bridge networks that utilize a simple protocol, similar protocol. એક નેટવર્કના પ્રોટોકોલ બે નેટવર્કમાં એટલે બે લેન કનેક્ટ કર્યું છે તો બેના પ્રોટોકોલ છે એક સરખા જ હશે. It is used to connect two different networks and provide communication between them. બે નેટવર્ક્સને કનેક્ટ કરશે અને એ બંને વચ્ચે કમ્યુનિકેશન આપશે. Similar to hub and repeater, bridge broadcasts data to each node but maintain medium access control, address table to find out new segment. So, following transmissions are transmitted to the preferred receiver only. Okay? દરેક રિસીવરની જેમ જ એ બ્રોડકાસ્ટ તો બધો ડેટા કરે જ છે પણ બ્રિજ પાસે પહોંચે એટલે બ્રિજ એ ડેટાનું સેગમેન્ટ ચેક કરશે મેક એડ્રેસ ઉપરથી અને જે સેગમેન્ટમાં હશે એ જ સેગમેન્ટમાં એ ડેટા પાસ થશે જે આપણે હમણાં વર્કિંગ પ્રિન્સિપલમાં જોયું એ રીતે એનાથી એ જે ઓનલી જે પ્રિફર્ડ ડેસ્ક રિસીવર છે એ જ રિસીવર સુધી ડેટા પહોંચે બાકી કોઈ સુધી ડેટા નહીં પહોંચે અ બ્રિજ યુટિલાઇઝ અ ડેટાબેઝ ટુ ડિટરમાઇન વેર ટુ ટ્રાન્સમિટ અધરવાઇઝ રિમૂવ ધ ડેટા ફ્રેમ ઓકે એ ડેટાબેઝ આખો મેનેજ કરશે દરેક ટેબલમાં ટેબલ સાથેનું અને એમાં જ્યાં ડેસ્ટિનેશન હશે ત્યાં જ પહોંચશે અધરવાઇઝ એ ફ્રેમને જો એનું ડેસ્ટિનેશન ત્યાં નહીં હોય તો ફ્રેમને આગળ નહીં જવા દે Then types of bridge, there are three types of bridge, transparent bridge, translation bridge and source to root bridge. First of all, transparent bridge, as the name suggests, it is a invisible, transparent bridge, invisible bridge in the network. That means the main function of this bridge is to block or forward the data depending on the MAC address. એ તમારો ડેટા છે એ બ્લોક કરશે એને મેક એડ્રેસને ચેક કરવા માટે અને એ એડ્રેસ જો હશે તો જ એને ફોરવર્ડ કરશે અધરવાઇઝ ફોરવર્ડ નહીં કરે ધ અધર ડિવાઇસ વિધિન ધ નેટવર્ક આર અનઅવેર ઓફ ધ અવેલેબલ એક્ઝિસ્ટન્સ ઓફ બ્રિજ કારણ કે ટ્રાન્સપરન્ટ બ્રિજ છે એટલે બાકી કોઈ ડિવાઇસને એની ખબર નહીં પડે કે બ્રિજ અહીંયા છે કે નહીં This type of bridge are most popular and operate in a transparent way to the entire network which are connected to હોસ્ટ હોસ્ટ સાથે જે કનેક્ટેડ ડાયરેક્ટ હોય છે એટલે એ બાકી કોઈ ડિવાઇસમાં કનેક્ટેડ હશે એને ખબર નહીં હોય કે અહીંયા વચ્ચે મેક એડ્રેસ ચેક કરી અને પછી જ ડેટા આગળ જવા દે છે એ પહેલાં ડેટા આગળ જશે નહીં નાવ નેક્સ્ટ વન ઇઝ ટ્રાન્સલેશન બ્રિજ ધીસ બ્રિજ સેવ્સ ધ એડ્રેસ ઓફ મેક એડ્રેસ વિધિન અ ટેબલ દેટ ઇઝ સિમિલર ટુ રાઉટિંગ ટેબલ ટ્રાન્સપરન્ટ નોટ ધીસ વન ઇઝ ધ and the estimate the information when a packet is routed to its position so it can also merge several bridge to check incoming traffic in a better way
ट्रांसपरंट ब्रिज जे छे ए एक ज मेक एड्रेस जे छे ए दरेक मेक एड्रेस ने पोतानामां सेव करशे पोतानी जे डिवाइस छे एनी अंदर अने ए मेक एड्रेस उपर थी ज एमां पेकेट जे आवेला छे ए पेकेटनी पोजिशन चेक करशे अने ए पोजिशन उपरथी मेक एड्रेस उपरथी आगळ फॉरवर्ड करवा जेवुं छे के नहीं अदरवाइज एने त्यां त्यां रिमूव करी देशे ओके एनाथी ट्राफिक छे वधारे सारी रीते मेनेज थई शके छे अने बीजा एनी साथेना बीजा कोई ब्रिज छे ए पण ए ट्रांसपरंट ब्रिज छे एक करता वधारे पण कनेक्ट करवानी जरूर पड़े कारण के बहु बधो डेटा आवतो होय तो दरेक डेटाने ब्लॉक करवानो अने फॉरवर्ड करवानो चेक करवानो ए एक थी मेनेज न थई शके तो बे ब्रिज छे मूकी दे तो बाकी कोई डिवाइस ने एनी एक्जिस्टन्स नी खबर नहीं पड़े. This bridge are implemented mainly in Ethernet network. Ethernet network માં ખાસ કરીને transparent bridge નો use થાય છે. Now, next one is translation bridge. Translation bridge plays a key role in changing a networking system from one type to another. એક ટાઈપનું નેટવર્કિંગ સિસ્ટમ એટલે લેન અને વેન આ બે ટાઈપનું હોય તો લેનમાંથી વેનમાં અને વેનમાંથી લેનમાં જ્યારે ચેન્જિંગ કરવાનું આવે ત્યારે ટ્રાન્સ અને એ લેનમાંથી વેનમાં ડેટા ટ્રાન્સમિટ કરવાનું હોય ત્યારે ટ્રાન્સલેશન બ્રિજનો યુઝ થાય છે. This bridge are used to connect two different network like token ring and ethernet. એક ethernet connection છે એક બંચનું અને એકનું token ringમાં છે તો આવી રીતે બેની કેપેસિટી જે છે બેના પ્રોટોકોલ છે જુદા જુદા હશે એટલે એકમાંથી બીજામાં ટ્રાન્સફર કરવા માટે ટ્રાન્સલેશન બ્રિજનો યુઝ થાય. This bridge can add or remove the data based on the traveling directions and forward the frame of the data link layer in between LAN which uses various types of network protocol. બ્રિજ શું કરશે ડેટા જે છે એનું જે ડાયરેક્શન છે કયામાંથી આવ્યા છે કઈ ટાઈપની ટોપોલોજીમાંથી આવ્યું છે ત્યાંથી લઈ અને એ પહેલાં એને એડ કરશે પોતાના નેટવર્કમાં પોતાના ડેટાબેઝની અંદર એનું એડ્રેસ ચેક કરશે અને એમાં જો એ પ્રોપર ડિરેક્શનમાં હશે ને પ્રોપર વેમાં ટ્રાન્સમિટ થયેલો ડેટા હશે તો જ એને ફોરવર્ડ કરશે અને એ ફોરવર્ડ ડેટા જે છે એ ડેટા લિંક લેયરમાં જ ફોરવર્ડ કરશે બીજા નેટવર્કના કારણ કે એમાં ઓએસઆઈ મોડેલ તો હશે જ તો બીજું નેટવર્ક જે છે એ વેન નેટવર્ક છે તો એ નેટવર્કના ડેટા લિંક લેયરમાં એને ફોરવર્ડ કરશે અને એ લેયરમાં બીજા ઘણા બધા પ્રોટોકોલ હશે જે પ્રોટોકોલને મેચ થતો હશે તો જ એ ડેટા આગળ ફોરવર્ડ થશે અધરવાઇઝ એ ત્યાં ને ત્યાં એ હોલ્ડ કરીને રાખશે બ્લોક કરીને રાખશે. The different network connections are Ethernet to FDD token ring, otherwise Ethernet to UTP. એટલે અલગ અલગ કનેક્શન નેટવર્ક કનેક્શન કયા કયા નેટવર્ક હોય છે તો કે એક નેટવર્ક ઇથરનેટનું છે ને બીજું નેટવર્ક છે FDDI છે ઓકે અથવા તો ટોકન રિંગ છે રાઈટ તો એ ફાઈબર ઓપ્ટિક જે ઇન્ટરફેસ જે છે એ ડેટા ઇન્ટરફેસ છે એ અને ટોકન રિંગનો છે અને અથવા તો ઇથરનેટ ટુ યુટીપી એટલે કે કોએક્સિયલ કેબલ અનસીલ્ડેડ ડેટા કોએક્સિયલ કેબલ ઓકે ઇન બિટવીન ફાઈબર ઓપ્ટિક્સ એન્ડ કોપર વાયર અથવા તો એકમાં ફાઈબર ઓપ્ટિક હોય ને એકમાં કોપર વાયરનું કનેક્શન હોય તો ત્યાં આ ચેન્જિંગ કરવાનું હોય કારણ કે ફાઈબર ઓપ્ટિક છે એ લાઇટ ઉપર વર્ક કરે છે કોપર વાયર છે ઇલેક્ટ્રિક ઉપર વર્ક કરે છે તો તમારે ડેટા છે એ લાઇટનો ડેટા છે ને ઇલેક્ટ્રિકલી કન્વર્ટ કરી અને ટ્રાન્સમિટ કરવાનો હોય તો ત્યારે ટ્રાન્સલેશન બ્રિજનો યુઝ થાય છે. દેન સોર્સ ટુ રૂટ બ્રિજ. Source to root bridge is one type of techniques used to for token ring network and it is designed by IBM. IBM-એ એમનો ડિઝાઇન કર્યો છે અને એનો ખાસ કરીને ટોકન રિંગમાં જ યુઝ થાય છે. ઇન ધીસ બ્રિજ ધ ટોટલ ફ્રેમ રૂટ ઇઝ એમ્બેડેડ ઇન વન ફ્રેમ સો દેટ ઇટ અલાઉઝ ધ બ્રિજ ટુ મેક પ્રિસિયસ ડિસિઝન ઓફ હાઉ ધ ફ્રેમ ઇઝ ફોરવર્ડિંગ યુઝિંગ ધ નેટવર્ક. આ ટાઈપના બ્રિજમાં શું થશે બેઝિકલી જેટલા નાના નાના બ્રિજ હશે ફ્રેમ હશે બધાને ફ્રેમને એક આખી મોટી ફ્રેમ બનાવી દેશે અને એ ફ્રેમ પછી બ્રિજમાં બ્રિજ ડિસાઈડ કરશે કે આ ફ્રેમ જે મોટી બની છે હોલ કમ્બાઈન ફ્રેમ બની છે એ ફ્રેમ આગળ ફોરવર્ડ કરી નેટવર્કમાં આ જ નેટવર્કનો યુઝ કરી અને એટલે કે ઇથરનેટ નેટવર્કનો ટોકન રિંગનો યુઝ કરી અને એ આગળ ફોરવર્ડ થઈ શકે નહીં એનું એ ડિસિઝન બ્રિજ લઈ અને પછી જ આગળ જવા દેશે. બાય યુઝિંગ ધીસ મેથડ ટુ સિમિલર નેટવર્ક સેગમેન્ટ્સ આર કનેક્ટેડ ટુ ધ ડેટા લિંક લેયર. બે નેટવર્કના ડેટા લિંક લેયર છે એકસાથે કનેક્ટ થઈ જશે. ઇટ કેન બી ડન ઇન અ ડિસ્ટ્રીબ્યુટેડ વે વેર એવર એન્ડ સ્ટેશન જોઈન્ટ વિથ ઇન ધ બ્રિજિંગ અલ્ગોરિધમ.
બે ડેટા નેટવર્ક, બે નેટવર્કના એટલે કે બે અલગ અલગ નેટવર્ક છે, એ અલગ અલગ નેટવર્કના ડેટા લિંક છે એ કમ્બાઈન થશે, અને ડેટા લિંકનો ડેટા જે છે એ વન ફ્રેમમાં એકી સાથે બલ્કમાં ડેટા ટ્રાન્સમિટ થશે, કેમ કે બધા ફ્રેમ ભેગા થઈને એક મોટો ફ્રેમ બની ગયો છે, અને એ ફ્રેમ એકી સાથે એક નેટવર્ક ટુ બીજા નેટવર્કમાં ટ્રાન્સમિટ થઈ શકે. સોર્સ જે છે ત્યાં જેટલા ફ્રેમ છે બધા રૂટ સુધી, એનો રૂટ પણ એ ડિસાઇડ કરશે, અને એ રૂટમાંથી જ એ સામે ડેટા છે એ રિસીવ થશે અને ડેટા છે એ ફોરવર્ડ થશે. દેન એડવાન્ટેજીસ ઓફ બ્રિજ, ઇટ એક્ટ્સ એઝ અ રિપીટર ટુ એક્સટેન્ડ અ બ્રિજ નેટવર્ક. આ રિપીટર જેવું પણ કામ કરે છે, કારણ કે બધી ફ્રેમને એક જગ્યાએ એક બ્રિજમાં કમ્બાઈન કરો અને પછી એને એક્સટેન્ડ કરીને બીજા નેટવર્કના મૂકો, રાઈટ? તો એ રિજનરેટ રિકન્સ્ટ્રક્શનનું કામ પણ બ્રિજ કરી શકે છે. નેટવર્ક ટ્રાફિક ઓન સેગમેન્ટ કેન બી રિડ્યુસ્ડ બાય સબ ડિવાઇડિંગ ઇટ ઇન ટુ ધ નેટવર્ક કમ્યુનિકેશન. બ્રિજ છે એ સબ ડિવિઝન સેગમેન્ટ વન અને સેગમેન્ટ ટુ, આપણે આગળ જ વર્કિંગ પ્રિન્સિપલ જોયો, એટલે આખા નેટવર્કને સેગમેન્ટમાં ડિવાઈડ કરે છે અને એ સેગમેન્ટ ઉપરથી ડિસિઝન લઈ અને પ્રોપર વેમાં રિસીવર સુધી પહોંચાડે છે. કોલોઇઝન કેન બી રિડ્યુસ, ટ્રાફિક કંટ્રોલ થઈ શકે છે. સેમ સમ ટાઈપ ઓફ બ્રિજ કનેક્ટ ધ નેટવર્ક વિથ ધ હેલ્પ ઓફ આર્કિટેક્ચર એન્ડ ટાઈપ ઓફ મીડિયા, રાઈટ? આર્કિટેક્ચર એટલે ટોકન રિંગ, ઇથરનેટ, ફાઈબર ઓપ્ટિક કોએક્શિયલ, આવી અલગ અલગ નેટવર્કમાંથી પણ એ વર્ક થઈ શકે, આર્કિટેક્ચરમાં યુઝ થઈ શકે છે. અને ટાઈપ ઓફ મીડિયા, કઈ ટાઈપનું મીડિયા છે એના ઉપરથી પણ એ ટ્રાન્સમિટ થઈ શકે છે. મીડિયા કયો હોય તો કે યુનિકાસ્ટ, ફોરકાસ્ટ, બ્રોડકાસ્ટ, આમાં પણ કમ્યુનિકેટ કરી શકે છે. બ્રિજીસ ઇન્ક્રીઝીસ ધ અવેલેબલ બેન્ડવિડ્થ ટુ ઇન્ડિવિડ્યુઅલ નોડ્સ બીકોઝ ફ્યુઅર નેટવર્ક્સ નોડ્સ શેર અ કોલોઇઝન ડોમેન. બે ડોમેનને કમ્બાઈન કરી દે છે, એક ડોમેન થઈ જાય છે. દેટ્સ વાય લેન ટુ લેન કનેક્શન કરી અને લેન ટુ લેન બ્રિજથી કનેક્ટ કરીને એક લેન થઈ જાય છે, તો એ બેની લેન કમ્બાઈન થઈને બેની બેન્ડવિથ કમ્બાઈન થઈને એક બેન્ડવિથ થઈ જાય, તો બેન્ડવિથ છે ઇન્ક્રીઝ થઈ જશે, તો ડેટા ફ્લો વધી જશે. ઇટ અવોઈડ વેસ્ટ બેન્ડવિથ, વેસ્ટ બેન્ડવિથને અવોઈડ પણ કરી શકે છે, કારણ કે કમ્બાઈન થઈ જાય છે કે જે યુઝફુલ હોય એને જ રાખે, બાકી બધાને એક ફ્રેમ કરી નાખે. ધ લેન્થ ઓફ ધ નેટવર્ક કેન બી ઇન્ક્રીઝડ, લેન્થ ઇન્ક્રીઝ થઈ જશે, કારણ કે બધા જ નેટવર્ક એક થઈ જશે, એક ડોમેનમાં આવી જશે. કનેક્ટ ડિફરન્ટ સેગમેન્ટ ઓફ નેટવર્ક ટ્રાન્સમિશન, બે અલગ અલગ સેગમેન્ટને પણ એ કનેક્ટ કરી શકે છે અને ટ્રાન્સમિશન થઈ શકે છે. ડિસએડવાન્ટેજીસ ઓફ બ્રિજ, ઇટ ઇઝ અનએબલ ટુ રીડ સ્પેસિફિક આઈપી એડ્રેસ બીકોઝ દે આર મોર ટ્રબલ્ડ વિથ ધ મેક એડ્રેસ. કોઈનું સ્પેશિયલાઇઝ આઈપી એડ્રેસ, સ્પેશિયલાઇઝ ડોમેન એડ્રેસ છે, આઈપી એડ્રેસ પ્રોટોકોલ સાથે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસીસ જે હોય એ જો કોઈ એવું કોઈ નેટવર્ક કમ્પ્યુટર એમાં અટેચ થઈ ગયું છે લેન્ડમાર્ક, તો એનું એ સ્પેસિફિક એડ્રેસ છે એ આ રેકોગ્નાઇઝ નથી કરી શકતું, તો ત્યારે બ્રિજ છે એ વર્ક નહીં કરી શકે. દે કેન નોટ હેલ્પ વાઇલ બિલ્ડિંગ ધ નેટવર્ક બિટવીન ધ ડિફરન્ટ આર્કિટેક્ચર ઓફ નેટવર્ક. અલગ અલગ નેટવર્કનું બિલ્ડિંગમાં અલગ અલગ આર્કિટેક્ચરનું નેટવર્ક હોય તો એ કનેક્શન ન થઈ શકે, પણ એક જ બિલ્ડિંગમાં હોય તો એ કનેક્શન બ્રિજથી થઈ શકે. અલગ અલગ ડિફરન્ટ આર્કિટેક્ચર એક જ બિલ્ડિંગમાં, પણ અલગ અલગ બિલ્ડિંગમાં અલગ અલગ આર્કિટેક્ચર હોય તો ત્યાં બ્રિજ વર્ક ન કરી શકે. ઇટ ટ્રાન્સફર ઓલ કાઇન્ડ ઓફ બ્રોડકાસ્ટ મેસેજીસ સો ધે કેન ઇનકેપેબલ ટુ સ્ટોપ ધ સ્કોપ ઓફ મેસેજીસ. બધી જ ટાઈપના બ્રોડકાસ્ટ એ એક્સેસ કરી શકે છે, ટ્રાન્સફર કરી શકે છે. યુનિકાસ્ટ, મલ્ટીકાસ્ટ, બ્રોડકાસ્ટ આ બધા જ ટાઈપમાં એ સપોર્ટ કરે છે. ધેટ્સ વાય કે એ કોઈ પણ મેસેજીસને સ્ટોપ ના કરી શકે, કારણ કે વન ટુ મેની, મેની ટુ મેનું ગમે તે ફોર્મેશનમાં આવે એને ટ્રાન્સમિટ કરવું જ પડે, તો એ મેસેજ સ્ટોપ ના કરી શકે. ધીસ આર એક્સપેન્સિવ એઝ વી કમ્પેર્ડ વિથ રિપીટર. બ્રિજ છે એક્સપેન્સિવ હોય છે, એટલે બ્રિજ છે એ નેટવર્કને ઇન્ક્રીઝ કરવા માટે, એક્સપાન્ડ કરવા માટે પણ યુઝ થાય છે, પણ જો બ્રિજનો યુઝ ખાલી એક્સપાન્શન માટે જ જો કરતા હોય તો બ્રિજ કોસ્ટ વાઇઝ એક્સપેન્સિવ હોય છે, તો એની જગ્યાએ રિપીટરનો યુઝ કરો તો એ એટલા એક્સપેન્સિવ નથી હોતા. ઇફ ઇટ ડઝ નોટ હેન્ડલ મોર વેરિએબલ એન્ડ કોમ્પ્લેક્સ ડેટા લોડ વિચ અકર્સ ફ્રોમ વેન. વેન નેટવર્કમાં વેન ટુ વેન કનેક્શન્સ જ્યારે થતું હોય તો ત્યારે બ્રિજનો યુઝ નથી થતો. લેનમાં, ઇથરનેટમાં બ્રિજ છે પ્રોપર વર્ક કરી શકે છે, પણ
वेन में डेटा है ये बल्क में हे वधारे एरिया कनेक्ट करेल हो तो ये वधारे एरिया कनेक्शन नी अंदर वाइड एरिया नेटवर्क नी अंदर ब्रिज से प्रॉपरली वर्क कर सकता नहीं अने एमा जे डेटा है ये हेन्डल पण ब्रिज कर सकत नहीं देट्स वाय इन वेन टू वेन कनेक्शन्स ब्रिज इज नॉट यूज इन लेन टू लेन कनेक्शन एंड होल लेन कम्बाइंड नेटवर्क डोमेन कनेक्शन्स इन देट केस वी कैन यूज ब्रिज ओके सो दिस वन इज द ऑल अबाउट लेयर टू नेटवर्क डिवाइसिस स्विच एंड ब्रिज इंडिविजुअली इन एग्जाम स्विच एंड ब्रिज इज ऑल्सो आस्ड फॉर 5 marks ओके तो 5-5 मार्क्स में 2 क्वेश्चन है प्रिपेर थी सके प्रॉपरली मैं आपेलूज है हूँ आमनी पीपीटी पर तमने फॉरवर्ड करवाने छू तो यू कैन राइट फ्रॉम दैट एंड प्रिपेर इट प्रॉपरली सो थैंक यू वेरी मच इन नेक्स्ट सेशन वी विल लर्न लेयर 3 नेटवर्क डिवाइसिस ओके तो टिल देट